કોડીનારમાં આણંદપુર ગામે યુવતીની છેડતી મામલે કોડીનારમાં રાજપૂત સમાજ છે તેમાં ભારે રોષ ફેલાયો છે. તે બાબતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદાર આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી કે જેમાં આવારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરાઈ છે. ગીર સોમનાથના કોડીનારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે. કોડીનારના આણંદપુર ગામે ગત 27 તારીખના રોજ ગામના જ આવારા દલિત યુવાને યુવતીની છેડતી કરી હતી, જેથી બબાલ થઈ હતી. ત્યારબાદ યુવતીના પરિવારજનોને એટ્રોસિટી કાયદા હેઠળ ફરિયાદ કરવાની ધમકી આપતા રાજપૂત સમાજના લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે. કોડીનારના આનંદપુર, પણાદર સહિતના ગામોની મહિલાઓ અને યુવાનો આજે કોડીનારમાં રોષપૂર્ણ રેલી યોજી હતી. મામલતદારને આવેદન પત્ર પાઠવીને આવારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. મામલતદારને પાઠવાયેલા આવેદનમાં ભારપૂર્વક જણાવાયું છે કે કોડીનાર શહેરને ગ્રામ્ય વિસ્તારોમાં અભ્યાસ કરતી તમામ સમાજની દીકરીઓની છેડતી આવા આવારા તત્વો દ્વારા અવારનવાર થતી હોય છે, ત્યારે સવાલ એ છે કે તો પોલીસ શું કરે છે, એવો આરોપ પણ લાગ્યો છે. મામલતદારને રજૂઆત કરવામાં આવી છે કે વારંવાર આવા આવારા અને લુખ્ખા તત્વો સામે ફરિયાદ નોંધાવી છે, છતાં પણ તેની સામે કડક કાર્યવાહી થતી નથી. કોડીનાર મામલતદારે ખાતરી આપી છે કે તેઓ પોલીસ સાથે બેઠક કરશે અને કાયદો અને વ્યવસ્થા મામલે સમીક્ષા કરશે, તેમજ તટસ્થ તપાસ હાથ ધરવામાં આવશે. આ દીકરી અવારનવાર 3-4 મહિનાથી આ છોકરો હેરાન કરતો હતો. ઘરે વાલીઓને કીધેલું નથી, પછી ઘરે કીધું, પછી એને અમે ફરિયાદ નોંધાવી છે. છતાં આવા અમારી માંગ એક જ છે, અમારા આણંદપુરથી પેટાવાડા સુધીમાં આવારું તત્વો કે જે આવા દારૂ પીનારા છે એને કડક ને કડક સજા થવી જોઈએ, આવી મારી સાહેબોને નમ્ર વિનંતી છે. એમની માંગણી એવી છે કે કરડિયા રાજપૂત સમાજની છોકરીઓની જે છેડતીના કિસ્સા બનેલા છે એના ઉપર કડક પગલાં લેવામાં આવે અને અમુક આવ્યાના ઉપર જે એમના કહેવા મુજબ જે ખોટી એટ્રોસિટી થયેલી છે એની તટસ્થ તપાસ કરવામાં આવે એવી એમની માંગણી છે. સર, આપના તરફથી શું કરવામાં આવશે? અમારા તરફથી જે એમનું આવેદન છે એ અમારા ઉપરી અધિકારીને મોકલી અને વિગતવાર એનો રિપોર્ટ કરશું કે અહીંયા શેના માટે આવેદન છે. ત્યારે એની શું પરિસ્થિતિ થવાની આવારા તત્વોની? દરેક સમાજમાં બે બે પાંચ પાંચ છે આવારા, અને એના બે બે પાંચ પાંચ આગેવાનો ચડી બેઠેલા ઈ આ પથારી ફેરો. દરેક સમાજ કોઈ ખરાબ નથી, કોઈ સમાજ ખરાબ નથી, પણ આ હરામી માણસો છે એને એને અંદર ખાનેથી સમાજના આગેવાનો સાવરે છે એ બંધ કરે. વિજય જોટવા, જીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. આધુનિક સમયમાં હાઇબ્રિડ ખોરાકને કારણે થતી બીમારીથી બચવા માટે વૈદિક પરંપરા મુજબ ખોરાક મહત્વનો છે, ત્યારે ગાયના દૂધમાંથી બનાવેલા ખાતરીયુક્ત શુદ્ધ ઘીનો આગ્રહ રાખો. દેશી તથા ગીર ગાયના દૂધ અને ઘી તથા માખણથી આપના શરીરમાં ભરપૂર એનર્જી મળે છે, તેમજ બુદ્ધિમત્તા તેજ થાય છે, સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કેન્સર, હાર્ટ એટેક જેવા રોગમાં ફાયદાકારક બની રહે છે. અમારી ગૌશાળાનો શુદ્ધ હેતુ છે કે ગૌપાલન કરીએ અને સાથે ગૌરક્ષા કરીએ અને આપણી સંસ્કૃતિનું જતન કરીએ. અમારે ત્યાંથી દેશી અને ગીર ગાયનું 100% ચોખ્ખું દૂધ અને છાશ મળશે તથા શુદ્ધ ઘી મળશે, તો અવશ્ય અમારી સાથે જોડાવ અને ગૌ સેવા કરવાનો લાભ મેળવો. કાળુભાઈ પટેલ, કોન્ટેક્ટ નંબર 9723556185 અને 7359657262. તો અમારી સાથે જોડાવ અને ગૌ સેવા કરવાનો લાભ મેળવો.